નમસ્કાર મિત્રો સ્વાગત છે આપડે યુટ્યુબ ચેનલ એજુ પ્રવાસ ની અંદર તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત છે કંડલા દ્વારા એક સરસ મજાની ભરતી અંગે જાહેરાત આવેલી છે જે ભરતી છે મિત્રો પ્લસ આઈટીઆઈ કરેલું કરેલું હોય હોય અને બીએસસી એવા ઉમેદવારો માટેની ભરતી છે કોણ કોણ અરજી કરી શકશે સંપૂર્ણ માહિતી આજે આપણે મેળવવાના છીએ અરજી તમારે ક્યારે કરવી અને કેવી રીતે કરવી જેની તમામ માહિતી આજના વિડીયોની અંદર આપણે મેળવવાના છીએ એટલા માટે વિડીયો છે મિત્રો અંત સુધી જરૂર જોજો અને વિડીયો તમને ગમે તો લાઇક કરજો આ વિડીયોની લિંક તમારે શેર કરજો અને આપણી ચેનલ ની અંદર નવા આવેલા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી પ્લાન માં આવેલું છે એમાં એપ્રેન્ટિક્સ એક્ટ ઓગણીસો એકસઠ હેઠળ છે સત્ર બે ચોવીસ અને પચીસ માટે એપ્રેન્ટિક્સ જોઈએ હશે એના માટે જાહેરાત આપવામાં આવેલી છે જેમાં આપણે વાત કરીએ આઈટીઆઈ ના ટ્રેડ કયા કયા ટ્રેડ ના ઉમેદવારો અરજી કરી શકશે તો કે ફિટર છે ઇલેક્ટ્રિશિયન છે વેલ્ડર છે ઇન્સ્ટ્રુમેન્ટ મેકેનિક છે રેફ્રિજરેશન એન્ડ એસી મેકેનિક છે મશીનિસ્ટ છે કોપા છે એમએમસીપી છે ટ્રાફ્ટમેન મિકેનિક છે આઈએમસીપી છે ઇલેક્ટ્રોનિક્સ છે મેકેનિક છે અને ડીઝલ મેકેનિક છે આ તમામ આઈટીઆઈ વાળા ઉમેદવારો અરજી કરી શકશે અને બીએસસી ના કયા ટ્રેડના ઉમેદવારો અરજી કરી શકશે તો કે એટેન્ડર ઓપરેટર અને લેબ આસિસ્ટન્ટના ઉમેદવારો હોય જે બીએસસી કરેલ હોય એવા ઉમેદવારો અરજી કરી શકશે હવે આપણે વાત કરીએ અરજી આપવાની પ્રક્રિયા કેવી રીતે તમારે અરજી આપવી તો કે જે ઇચ્છુક ઉમેદવારો હોય તેને ડબલ્યુ 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 ડોટ ઇફકો યુવા ડોટ કોમ આ વેબસાઇટ ઉપર જઈ ઇફકો કંડલા જે ડિપ્લોમા એપ્રેન્ટીસ છે એના ઉપર ક્લિક કરી દર્શાવેલ તમામ યોગ્યતાના માપદંડ વાંચવાના રહેશે જો તમે ઉલ્લેખનીય માપદંડ હેઠળ આવતા હોય તો તમારે બાયોડેટા ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે અને તેમાં તમારી તમામ માહિતી લખી દર્શાવેલ તમામ પ્રમાણપત્રોની નકલો જોડી તમારે વીસ ચાર બે હજાર ચોવીસ મોકલી આપવાનું રહેશે કવર ઉપર છે મિત્રો તમારું નામ અને ડિસિપ્લિન નું નામ અચૂક લખવાનું રહે છે અને જોઈ લઈએ કે ઉમેદવાર જેને પહેલા એપ્રેન્ટિસ માટે ટ્રેનિંગ લીધેલી હોય અને અધૂર્ય વિગતો વાળી અરજી હશે એ અમાન્ય રહે છે એટલે કે જેને પેલા એપ્રેન્ટિક્સ કરેલું હોય એવા મિત્રોએ અરજી કરવાની નથી જે મિત્રોને નવું એપ્રેન્ટિક્સ કરવું હોય એવા મિત્રોને જ અરજી કરવાની રહે છે અરજી મોકલવાનું સરનામું જોઈએ તો કે ડેપ્યુટી જનરલ મેનેજર છે કાર્મિંગ અને પ્રશાસન છે જે કો કંડલા કચ્છ ની અંદર આવેલું છે ગુજરાત જેનો પિનકોડ નંબર છે સાડત્રીસ જીરો બે દસ આ સરનામા ઉપર છે મિત્રો વીસ ચાર બે હાજર ચોવીસ સુધીમાં અરજી મળી રહે એવી રીતે તમારે મોકલી આપવાની રહે છે તો મિત્રો માહિતી તમને ગમી હોય સંતોષકારક લાગી હોય તો વિડીયો લાઈક કરજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો ધન્યવાદ મિત્રો ખુબ ખુબ આભાર